नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार मां आपનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચના કેબલ બ્રિજ નજીક ટોલ ટેક્સ બાબતે ભાજપ કોંગ્રેસ આમને સામને। ટોલ બુથનું કામ બંધ નહીં કરાય તો કોંગ્રેસની આંદોલનની ચીમકી। તો ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ પાર્સિંગના વાહનોને ટોલમાંથી મુક્તિ માટે કરી રજૂઆત। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શિલ્પી રેસિડેન્સીના 5 મકાનોના તાળા તૂટ્યા। એક મકાનમાંથી રૂપિયા 3.2 લાખના માલમત્તાની ચોરી। भरूच जिला पाटीदार अनामत आंदोलन समिति द्वारा योजायेल कार्यकर्ता सम्मेलन में पासना नेता हार्दिक पटेले हाजरी आपी। कार्यकर्ताओं की पांखी हाजरी ना पगले हार्दिक पटेल स्टेज छोड़ी मैदान में बैठा। तंत्रनी कार्यक्रम अंगेनी परवानगीनो समय पूर्ण थता माइक पण बंद कराया। भरूच शहर में भर उनाळे पाणी माटेनो काळो पकड़ाट। वोर्ड नंबर 8 नी महिलाओं नगर पालिका कचेरी में माटला फोड़ी विरोध नोंधाव्यो। प्रमुख अने मुख्य अधिकारी हाजर न होय हाय हाय बोलावामां आवी। ભરૂચમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપની સ્થાપના કરાઈ। ગ્રુપના પ્રમુખ તરીકે છે નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી અને ઉપપ્રમુખ તરીકે ઋષિ દવેની વરણી। અંકલેશ્વરના બડકોદરા ગામે એક ખેતરમાં તીતુડીએ 8 ઈંડા મૂક્યા। ચોમાસાના ચારેયમાં સારા વરસાદની આગાહી કરતા ધરતીપુત્રો। ભરૂચના કેબલ બ્રિજ નજીક ટોલબુથનું કામ શરૂ કરાતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો। ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર નિર્માણ પામેલ કેબલ બ્રિજ નિર્માણના શરૂઆતના દિવસોથી જ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે। બ્રિજના નામ અંગેના વિવાદ બાદ હવે ટોલબુથનો વિવાદ ઉઠ્યો છે। કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પ્રયાસોથી ઈપીસી એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યુમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ધોરણે આ બ્રિજની મંજૂરી અપાઈ હતી। વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે એ હેતુથી બ્રિજનો ખર્ચ ભારત સરકારમાંથી મંજૂર કરાયો હતો, પરંતુ હાલમાં કેબલ બ્રિજની અંકલેશ્વર તરફ મુલત ચોકડી નજીક ટોલબુથનું કાર્ય શરૂ કરાયું છે અને બ્રિજ ઈપીસી ધોરણે હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાની પીરવી કરાતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખી ટોલબુથનું કામ અટકાવવાની માંગ કરાઈ છે। કોંગ્રેસ આ બાબતે આક્રમક મૂળમાં જણાઈ રહ્યું છે અને જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે। જે હક છે તેને છીનવવાનો પ્રયત્ન મહેરબાની કરીને સરકારશ્રી ન કરે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે। આમ છતાં જો વિનંતીને ધ્યાન પર લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ગાંધી ચીદા માર્ગે આનો વિરોધ કરશે અને જરૂર પડશે તો જનતા જાગૃતિ માટે શેરીઓમાં આવશે અને જલદ કાર્યક્રમ આપતા પણ અચકાશે નહીં। વિનંતી છે, આ માત્ર ને માત્ર પ્રજાહિત માટેનું પગલું છે, પોલિટિકલ માઇલેજ મેળવવાનું આની પાછળ કોઈ આશય નથી, એની પ્લીઝ નોંધ લેશો। આ તરફ ભાજપનું કહેવું છે કે આ અંગે વિગતો મંગાવવામાં આવી છે તો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે બ્રિજના ઉદ્ઘાટન પૂર્વે જ ભરૂચ પાર્સિંગના વાહનોને ટોલમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી હતી। નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું એના પહેલાં, એટલે 27 ફેબ્રુઆરી 2017 મે મારા લેટરપેડથી મારા પત્ર દ્વારા માનનીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને જાણ કરી હતી કે જ્યારે આ બ્રિજ શરૂ થાય અને એમાં ટોલ લેવાનો હોય તો GJ16 એટલે ભરૂચનું જે પાસિંગ છે એ વાહનોને મુક્તિ મળવી જોઈએ। આવી મારી રજૂઆત 27 ફેબ્રુઆરી 2017 રોજ મેં પત્ર દ્વારા નીતિનભાઈ ગડકરીજીને મેં જાણ કરી છે અને અમારી લાગણી આજે પણ એ છે કે જો ટોલ કદાચ ટોલ લેવાનો થાય તો ભરૂચ જિલ્લાના વાહનો GJ16 એટલે કે એને એમાં મુક્તિ મળવી જોઈએ, એ માટે તો હું મક્કમ છું કે એ મુક્તિ ભરૂચ જિલ્લાના વાહનોને મળવી જોઈએ। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ ભરૂચ ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી, જો કે કાર્યક્રમમાં 2 કલાક મોડા પહોંચેલા હાર્દિકે કાર્યકરોની પાંખી હાજરીના પગલે સ્ટેજ પર બેસવાની જગ્યાએ મેદાનમાં કાર્યકરોની વચ્ચે બેસવાનું પસંદ કર્યું હતું। ભરૂચ જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રવિવારના રોજ ઝાડેશ્વર વિસ્તારમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાસના કન્વીનર હાર્દિક પટેલે હાજરી આપી હતી। હાર્દિક પટેલ કાર્યક્રમ સ્થળે 2 કલાક મોડા પહોંચતા કાર્યકરોની પણ પાંખી હાજરી જોવા મળી હતી। તંત્રની પરવાનગી પણ પૂર્ણ થઈ જતાં આયોજકોએ માઇક બંધ કરી દેવાની ફરજ પડી હતી। કાર્યકરોની પાંખી હાજરી અને તંત્રની પરવાનગીના અભાવે હાર્દિક પટેલે સ્ટેજ પર બેસવાની જગ્યાએ મેદાનમાં બેસવાનું પસંદ કર્યું હતું અને કાર્યકરો સાથે બેસી તેઓને સંબોધન કર્યું હતું।
પાસના 3 સભ્યોની કોંગ્રેસ સાથે મુલાકાત બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં વિખવાદ હોવાનું હાર્દિકે સ્વીકાર્યું હતું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પાસના સ્ટેન્ડ પર કોઈ પણ પક્ષને ચડવા નહીં દેવાનું નિવેદન આપ્યું હતું કે માની લો કોંગ્રેસની સરકાર હોત ને ભાજપ વિપક્ષમાં બેઠું હોત તો પણ અમે આ મુદ્દા સાથે ભાજપને મુદ્દા આપવા ગયા હોત તથા કોંગ્રેસ છે તો કોંગ્રેસને મુદ્દા આપ્યા છે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય અમારા મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ લાવે અને આવનારા દિવસોની અંદર પાટીદાર સમાજની આવનારી પેઢીને કોઈ નુકસાન ન થાય સરકારી નોકરી હોય કે સરકારી શિક્ષણ હોય કે આ તમામ મુદ્દે તમામ સમાજને યોગ્ય લાભ મળે એવા પ્રયાસ સાથે અમે કોંગ્રેસને અમારા મુદ્દાઓ આપ્યા છે હવે જોઈએ છે કોંગ્રેસ કઈ રીતે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે છે देखो वेट एंड वॉच पास नो सु स्टैंड छे तो समय बतावशे पर चोक्कस पण हमारा जे स्टैंड छे एनी पर कोई चलवा नहीं दईए। ભરૂચના નગરસેવા સદનના વોર્ડ નંબર 8 માં પાણીની સમસ્યાના પગલે રોષે ભરાયેલ મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં જ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ ભરૂચમાં પાણી માટેનો કાળો કકડાટ જોવા મળી રહ્યો છે। ભરૂચ નગરસેવા સદનના વોર્ડ નંબર 8 માં આવે આલી કોલેવાડ સહિતના વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી પીવાનું શુદ્ધ પાણી ન આવતા સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે। આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા રોષે ભરાયેલ મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। જો કે કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારી બંને હાજર ન હોય મહિલાઓએ હાઈ હાઈ બોલાવી હતી અને બાદમાં પક્ષના નેતા વિજય કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી। મહિલાઓ દ્વારા તેઓના પ્રશ્નના નિરાકરણની માંગ કરવામાં આવી છે। આજે બે નંબરમાં કોંગ્રેસની સરકારે ઘરે ઘરે રસ્તા પાણીની સુવિધા લાઈટોની સુવિધા કરી આપી તમે ભાજપની સરકાર ચૂંટાઈને લાવ્યા કે અમારું કંઈ બી નિકાલ થાય અને કંઈ બી અમને સહકાર મળે તા લોકો વધારે અમને દુઃખી કરી દીધા છે। પાણીની અસુવિધા છે અમારે ત્યાં પાણી નથી ને કચરાવાળો નથી આવતો ને સાફ સફાઈ વાળી બી કોઈ નથી આવતી બધા ગટર આખી ગટર અમે સોસાયટીમાંથી પૈસા કાઢીને ગટર લાઈનની બી અમે સુવિધા કરેલી છે એ સાફ કરવા બી કોઈ નથી આવતા। આની સાથે લગભગ બીજી ત્રીજી વખત આ લોકો રજૂઆત કરવા આવી ગયા છે પણ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર મળતા જ નથી। આજે સોમવાર હોવા છતાં કોઈ અધિકારી હાજર નથી ને આ લોકોને એકદમ પારવાર મુશ્કેલી પડે છે। આ લોકો ભાજપના કાઉન્સિલરો અંદર અંદર લડીને પ્રજાને હેરાન કરી રહ્યા છે। અંદર લડવાથી આ પ્રજાનો વિકાસ થતો નથી ને આ લોકો ફક્ત ભ્રષ્ટાચારમાં રાચે છે। ભરૂચ જિલ્લામાં બ્રહ્મ સોશિયલ ગ્રુપની રચના કરવામાં આવી। ભરૂચ જિલ્લાના બ્રહ્મ સમાજના એક નવા સંગઠન બ્રહ્મ સોશિયલ ગ્રુપની રચના કરવામાં આવી છે। પાવન સલીલામાં રેવા તટે ભરૂચની સંસ્કૃત પાઠશાળા તપોવન વિદ્યાધામ ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપની મળેલી પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે હરીશ જોશી, ઉપપ્રમુખ તરીકે ઋષિ દવે તથા રાજનાથ શુક્લા તેમજ મહામંત્રી તરીકે રજનીકાંત રાવલની સર્વાનુમતે વરણી કરાઈ હતી। જિલ્લાના બ્રહ્મ સમાજના લોકોના આર્થિક સાંસ્કૃતિક ઉત્થાન માટેના હેતુથી રચાયેલ આ બ્રહ્મ સોશિયલ ગ્રુપ આરોગ્ય ક્ષેત્રે પણ સેવારત રહેશે એમ પ્રમુખ હરીશ જોશીએ જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના તેજસ્વી પરંતુ આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે। બ્રહ્મ સોશિયલ ગ્રુપના હોદ્દેદારોમાં ખજાનજી તરીકે પ્રદીપ રાવલ, શિક્ષણ સમિતિના કન્વીનર નીતિન પટેલ, આરોગ્ય સમિતિના કન્વીનર તરીકે ડોક્ટર પરેશ ત્રિવેદી, સાંસ્કૃતિક સમિતિના કન્વીનર તરીકે મહેશ ઠાકર તથા સલાહકાર તરીકે દિનેશ પંડ્યાની વરણી કરાઈ હતી। બ્રહ્મ સોશિયલ ગ્રુપની નવી ટીમને રામાનંદ મહારાજે શપથ લેવડાવ્યા હતા। આર્થિક રીતે સદ્ધર બને તેના સદસ્યોને એનો મહત્તમ લાભ મળે તેવા પરિણામલક્ષી પ્રયત્નો કરીશું। મને આગ્રહપૂર્વક પદભાર સોંપ્યો છે એ બદલ સમગ્ર દ્રષ્ટિમંડળનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આ કોઈ નાનું કામ નથી અને ખરેખર પ્રમુખ કોઈ બને પણ એના પાયાની અંદર
બીજા ઘણા બધા લોકો હોય અને એમાં જો આનો સંપૂર્ણ યશ બ્રહ્મ સોશિયલ ગ્રુપનો જન્મનો જો કોઈને આપવાનો હોય તો આપણે રાવલ સાહેબને જ આપવો પડે. આપણે સૌ રાવલ સાહેબને વધાવી લઈ જઈએ પ્રતિમા. સમાજમાં પ્રત્યેક સમાજે સંગઠિત થઈને જો કામ કરવામાં આવે તો જ સમાજનો અને રાષ્ટ્રનો ઉત્થાન થઈ શકે. મોડું મોડું પણ બ્રહ્મ સમાજે આ પગલું ભર્યું અને ભાઈ શ્રી રજનીકાંતભાઈ અને તેમના સાથીઓએ જે પ્રયાસ કર્યો એ માટે એમને ખૂબ આપણે ધન્યવાદ આપીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે ભાવના અહીંયા વ્યક્ત થઈ છે, ઋષિએ જે વિચારો વ્યક્ત કર્યા છે અને માન્ય ઋષિભાઈએ જે પ્રતિજ્ઞાઓ લેવડાવી છે એનું સંપૂર્ણ યથાર્થ પાલન આપણે સૌ કરીએ. ભરૂચના નંદીલાવ અને બોલાવને જોડતા માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચના નંદીલાવ રોડથી લિંક રોડને જોડતી 1.3 કિલોમીટર લાંબી ગટર લાઇન માર્ગ તેમજ રોડના વાઇન્ડિંગના કાર્યનું રવિવારના રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર, તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી, નંદીલાવ ગામના સરપંચ રતિલાલ ચૌહાણ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી થવાથી સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. અમારે વોર્ડ નંબર તે વખતે 4 નંબર એટલે સામે અયોધ્યા નગરમાં જોડતું એક ત્યાં પુલ બનાવ્યો આરસીસીનો, એ મંજૂર કરાયો ને એ લગભગ કંઈક 15-20 લાખ રૂપિયાના ખર્ચે નાનકડો બ્રિજ બનાવ્યો એટલે ત્યાંથી આપણે રોડ અહીંયાથી ત્યાં જઈએ ને ત્યાંથી અયોધ્યામાં રહીને આપણે સામે જતા. પછી સમય ગયો, પછી એવું લાગ્યું કે દબાણો સોસાયટીના હતા એ દૂર કરીશું, તો થોડું મક્કમ મગજ કરીને કે ભાઈ મક્કમતાથી જેણે જેણે દબાણ કર્યું છે એને ખસેડવું જ પડશે. અને જિલ્લા પંચાયતના અધિકારીઓ જ આ બ્રહ્મભટ્ટ સાહેબ જ હતા કે તેમણે નોટિસો આપી, નોટિસો કાઢી, જે ઘરોવાળાએ દબાણ કર્યું હતું આમ કરીને દબાણ ખસેડતા ત્યાંથી આપણે બીજો એક રોડ મૂક્યો. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શિલ્પી રેસિડેન્સીના 5 મકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શિલ્પી રેસિડેન્સીના 5 મકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામી છે. જે પૈકી કૃષ્ણપાલ સોલંકીના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 3.2 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. એક સાથે 5 મકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામી છે. ફ્લેટ નંબર 101 અને 102 શિલ્પી રેસિડેન્સીમાં 4 कल दोपहर के टाइम 4 घंटे 4.5 घंटे के लिए मेरी बेटी मेरे घर पे आई थी. मेरी बेटी का फ्लैट है ये, और अलमारी तोड़ के, ताला तोड़ के सब कुछ सामान उठा के ले गए. इतने भीड़ वाले इलाके में, इतने भरचक विस्तार में अगर ऐसा कुछ होता है तो ये सब्जेक्ट पुलिस का है. हमारे सेनापति साहब को ऐसा देखना चाहिए कि कैसे हो सकता है, कैसे संभव है जो दोपहर के टाइम ऐसा हुआ. कम से कम 3.75 लाख रुपये का सोना चांदी का और 3-4 जोड़ी कपड़े और कुछ बर्तन लेके गए हैं ये लोग. અંકલેશ્વરના ભડકોદરા ગામે ટીટોડી પક્ષીએ એક ખેતરમાં 8 ઈંડા મુકતા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલાના જમાનામાં ટીટોડી પક્ષીના ઈંડા પરથી વરસાદ કેવો વરસશે એનો તાગ મેળવવામાં આવતો હતો, જે પ્રથા મહદઅંશે આજે પણ ચાલી રહી છે. અંકલેશ્વરના ભડકોદરા ગામે ટીટોડી પક્ષીએ એક ખેતરમાં 8 ઈંડા મૂક્યા છે. એક સાથે 4-4 ઈંડા મુકાતા ચોમાસાના 4 મહિના ભરપૂર વરસાદ વરસવાની આશા ધરતીપુત્રો કરી રહ્યા છે. વરસાદ ઘણો સારો થાય છે, એ ટીટોડીના ઈંડા જોવામાં ફાયદો છે આપણને. હજુ 2 ઈંડા મેકેલા હોય કે 3 ઈંડા મેકેલા હોય તો આપણે તો વરસાદ ઓછો થાય છે, પણ આ 4 ઈંડા મેકેલા છે એટલે વરસાદ સારો થાય છે. ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરના 3 રસ્તા પાસે છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત સેવા સંકલ્પ અંતર્ગત સમગ્ર રાજ્યમાં 3 દિવસીય છાશ અને પાણીના વિતરણ અંગેના કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સુરેશ પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે અંકલેશ્વર શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા યુવા મહામંત્રી સત્યમસિંહ ગોહિલ, વિનય વસાવા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર
अंकलेश्वर तालुको और वघरा तालुका में पानी छाशना संकल्प ने अमे पानी छाशनु वितरण करी रहे छे। आवती काल रोज 16 तारीखना नेत्रंग भरूच तालुको जंबूसर अन्य 14 मंडलों में 15, 16, 17 तारीख में आ कार्य संपूर्ण करी पानी छाशनु वितरण करशूँ। समाचार पूर्ण करता पहला मुख्य समाचार पर फरी एक नजर। भरूचना केबल ब्रिज नजीक टोल टैक्स बाबते भाजप कांग्रेस आमने सामने। टोल बूथ नो काम बंद नहीं कराए तो कांग्रेस ने आंदोलन की चिमकी। तो धारासभ्य दुष्यंत पटेले भरूच पार्सिंग ना वाहनों ने टोल माथी मुक्ति माटे करी रजूआत। भरूचना जाडेश्वर विस्तार में आवेल शिल्पी रेसिडेंसी ना 5 मकानों ना ताड़ा तूटिया। एक मकान माथी ₹3.2 लाख ना मालमत्ता नी चोरी। भरूच जिला पाटीदार अनामत आंदोलन समिति द्वारा योजायेल कार्यकर्ता सम्मेलन में पासना नेता हार्दिक पटेले हाजरी आपी। कार्यकर्ताओं की पांखी हाजरी ना पगले हार्दिक पटेल स्टेज छोड़ी मैदान में बैठा। तंत्रनी कार्यक्रम अंगेनी परवानगीनो समय पूर्ण थता माइक पण बंद कराया। भरूच शहर में भर उनाळे पाणी माटेनो काळो पकड़ाट। वोर्ड नंबर 8 नी महिलाओं नगरपालिका कचेरी में फाटला फोड़ी विरोध नोंधाव्यो। प्रमुख अने मुख्य अधिकारी हाजर न होय हाई हाई बोलावामां आवी। भरूचमां ब्रह्म सोशियल ग्रुपनी स्थापना कराई। ग्रुपना प्रमुख तरीके छेना नर्मदाना डिरेक्टर हरीश जोशी अने उपप्रमुख तरीके ऋषि दवीनी वरणी। अंकलेश्वरना बड़कोदरा गामे एक खेतरमां तितोड़ीए 8 ईंडा मूक्या। चौमासाना चारेयमां सारा वरसादनी आगाही करता धरतीपुत्रो। तो आ हता अत्यार सुधीना नर्मदा समाचार। नवा समाचार साथे फरी मळीशुं। नमस्कार।